રાજ્યભરમાં હનુમાન ચાલીસાનો ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં આજે ચૈત્રી પૂનમ એટલે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ, ચૈત્રી પૂનમ એટલે હનુમાનજીનો જન્મજયંતિ, ચૈત્રી પૂનમના દિવસે હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે, ભારતમાં પણ થઈ રહી છે, ત્યારે ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાં પણ હનુમાનજીની જયંતિ ઉજવવામાં આવી રહી છે. ત્યારે લાઠીમાં હૃદય સમ્રાટ એવા આસ્થાનું પ્રતિક એવા વિજય હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતિની નિમિત્તે મહાપ્રસાદ અને સાંજે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી પૂનમ એટલે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ અને તેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. લાઠી વિજય હનુમાનજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામચરણદાસ બાપુની પ્રેરણાથી હનુમાનજી જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે. પરમ પૂજ્ય રામચરણદાસ બાપુના શિષ્ય દિનબંધુ ચરણદાસજી ગુરુના આશીર્વાદથી પ્રણાલિકાગત જાગૃત રાખવા ખૂબ જ ઉત્સાહથી સેવા કાર્ય કરી રહ્યા છે. પરમ પૂજ્ય બાપુ લઘુબંધુ દ્વારા જણાવાયું છે કે યાત્રાધામ ભુરખિયામાં પદયાત્રાના દર્શનાર્થીઓ માટે પણ આખો દિવસ પ્રસાદ અને આરામ કરવા માટે સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. આમ લાઠીમાં પણ આજે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજના આજે હનુમાન જયંતિ છે, તો હનુમાન જયંતિ વિશે આપના મુખે આજનો દિવસ મહાત્મા સમજાવજો. આજે આપણે લાઠી ગામમાં શ્રી વિજય હનુમાનજીનું મંદિર છે લાઠી ગામમાં, તો આજે હનુમાન જયંતિ ઉજવણી કરવી છે. તો અમારા શ્રી ગુરુ મહારાજ શ્રી રામચરણદાસ બાપુએ બાપુના આદેશથી તો કે આજ આપણે ગામને જમાડવું છે અને દર વર્ષે જમાડવી જ છે. અને 2 વર્ષથી બંધ હતું આપણે કોરોના હિસાબે, તો આજકાલે ગામવાળાનો ઉત્સવ એવો છે અને આજુબાજુના ગામનો પણ ઉત્સવ એવો છે. એટલે બાપુ આપણે વણ ધૂમધામથી હનુમાન જયંતિનો ઉત્સવ મનાવવાનો છે અને ભુરખિયાથી જે યાત્રાઓ આવે છે જાવે છે એને પણ આપણે પરિષદની વ્યવસ્થા બધી કરેલી છે. કોઈ પણ આવે બધા પરિષદ લઈને જાય છે. એવી રીતે ગામવાળાનો સહયોગ છે, અમારા ગુરુ મહારાજની દયાથી અમે આ હનુમાન જયંતિનો મહા ઉત્સવ ઉજવી રહ્યા છીએ.